જામનગર જિલ્લાના જોડિયા ગામના મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર નિયામક આયુષની કચેરીના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ જોડિયા દ્વારા મેગા આયુષ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આયુષ સ્વાસ્થ્ય ચાર્ટ, આયુર્વેદ ઔષધિ, યોગ અને પ્રાણાયામ અંગેની માહિતી પણ આપવા પ્રદર્શનનું આયોજન કર્યું હતું. આ કેમ્પમાં રોગ પ્રતિકારક અમૃત ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. અહેવાલ પરેશ અનળગઢ જોડિયા. ઔષધિ રૂપી આપવા આવ્યા છે આપણને, કેના થકી આપણું કલ્યાણ થાય, ભગવાનના નામ થકી તો થાય જ છે, પણ આ જે આપણા મોટા મોટા ડોક્ટર સાહેબ છે એની ઔષધિ એની દવા થકીને આપણું આ જીવન, આપણું આ માટીનું જીવન હાલે છે. એમ કે અત્યારે ખાવાના ખોટા ચિંતા ઉજાજી, એટલે આપણું આ શરીરમાં કોઈ ના કોઈ દર્દ ઉત્પન્ન થાય, ચિંતા ચિંતા સમાન. પણ એ દર્દને એમને દબાવી રાખવા માટે ભગવાને ડોક્ટર બનાવ્યા કે જો હું ખુદ દવા દેવા જાય હું તો ભક્તિની દવા દઈશ, ભાવની દવા દઈશ, તો આ શરીર અડધું કામ કરશે. પણ ભગવાન રૂપી ડોક્ટર બનાવ્યા એ આપણને દવા અડધી છે ને એમાં પૂર્ણ કરે છે. જોરદાર તાળી. જય ધન્વંતરી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર નિયામક શ્રી આયુષની કચેરી દ્વારા સંચાલિત સરકારી આયુર્વેદ હોસ્પિટલ જોડિયા દ્વારા આજે જોડિયા ગામમાં ચાલતા મુક્તેશ્વર મહાદેવમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા જે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે તેમાં એક આરોગ્ય માટે એક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરેલ છે. હાલ કેમ્પ ચાલુ છે. આ કેમ્પમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલના તબીબો ઉપરાંત ડૉક્ટર દર્શનાબેન જાડેજા, સ્ત્રીરોગ નિષ્ણાંત જિજ્ઞેશ સોનગરા, ત્વચારોગ નિષ્ણાંત કેતન મહેતા, સાંધાના નિષ્ણાંત તેમજ નિતેશ બાબરિયા, આયુષમાં હોમિયોપેથિક નિષ્ણાંત તબીબ છે, એમ અત્યારે પોતાની સેવા આપી રહ્યા છે. આ કેમ્પમાં તબીબો અને આયુષનું નિદાન અને સારવાર કેમ્પ ઉપરાંત આયુષના સ્વસ્થવૃતના જીવનશૈલીના જે જે નિયમો છે, આપણે સ્વસ્થ રહેવા માટે શું શું જીવનમાં કઈ કઈ વસ્તુ અપનાવવી જોઈએ, ખોરાકમાં શું ધ્યાન રાખવું જોઈએ, એનું સંપૂર્ણ આયુષનું જ્ઞાન મળે એ માટેની એક પ્રદર્શનીનું પણ આયોજન કરેલ છે. હાલ કેમ્પ અને પ્રદર્શની ચાલુ છે. અત્યાર સુધીમાં 150થી વધુ લોકોએ લાભ લીધેલ છે. જય ધન્વંતરી.